हालो नीट अने जेडबल यूनिट त्रण एमा पहली मेथड से गतिना नियमों एम 38 क्रमनु एम सी क्यू। हवे जी तमने एम सी क्यू सोल्व करावु छु ने ई मैं तमने पहली नोट्स करी थी ए नोट्स नी अंदर तमने न्यूटन नो गति नो पहलो नियम करायो हतो पछी न्यूटन नो गति नो बीजो नियम कर्यो हतो। न्यूटन नो गति नो बीजो नियम हतो एफ बराबर डीपी ना छेद में डीटी अने आनु सादरूप आपी दऊं तो एफ बराबर हतो एम ए बराबर न्यूटन नो गति नो बीजो नियम कर्यो हतो। पछी आना उपर थी बड़नो आघात आव्यो हतो बड़नो आघात पहली नोंधनी अंदर ज क्रम आप्यो हतो। बड़नो आघात समय आ बाजू लई लो एटले आवतो तो वेगमाननो फेरफार पछी एनी अंदर ज वेगमान संरक्षणनो नियम हतो प्रारंभिक वेगमान बराबर हूँ आवतो तो अंतिम वेगमान आ पहली नोंध हती। हजी लिखो तो कि एक ज रेखा उपरनी गति होय तो एवो एमसीक्यू टूंकमां सदिश सदिश बे रीतना गणी शको तो एक रेखा उपरनी गति न होय तो एमसीक्यू फरजियात तमारा सदिश में गणवो पड़े अने आमां बळ लागे ने तो न्यूटननो नियमनो उपयोग करो बळ न लागे तो वेगमाननुं संरक्षण थतुं होय बराबर बळ न लागे तो वेगमाननुं संरक्षण थाय। टूंकमां पहेली नोट्स आधारित एमसीक्यू आज तमने करावुं छे। गतिना समीकरणो ने एवुं कंई लखवानी जरूर नहीं पड़े। आ पहेली नोट्स आ हती न्यूटननो गतिनो पहेलो नियम बीजो नियम त्रीजो नियम बळनो आघात अने वेगमान संरक्षणनो नियम अने बीजी नोट्स मैं तमने कही थी नियमित वर्तुळाकार गतिन केन्द्रगामी प्रवेग अने त्रीजी नोट्स थी पछी गतिना समीकरणों आवी गया था। छेले सुधी 15 नोट्स टोटल आगळ करवी है बराबर बधाई गतिना समीकरणों तो अत्यार सुधी एमसीक्यू आपणे गतिना समीकरणों उपरना करता था। आजे एमसीक्यू टूंकमां न्यूटनना गतिना नियमों अने वेगमान संरक्षणनो नियम एना आधारित गणशुं। बळ लागे तो न्यूटनना नियमनो उपयोग थाय बळ न लागे तो वेगमाननुं संरक्षण थाय। एमां जो एमां 38મો एमसीक्यू રકમ આપી છે પોતાના તરફ 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતા 150 ગ્રામ દળના બોલને બેટ્સમેન 480 ન્યૂટન જેટલા બળથી એવી રીતના ફટકારે છે કે જેથી બોલ પોતાની ગતિની મૂળ દિશાથી વિરુદ્ધ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે। તો બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય ખાલી જગ્યા હોય તો સંપર્ક સમય જોતો તો એક જ જગ્યા ઉપર આવે છે અહીંયા બરાબર બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય એટલે સમય એક જ સૂત્રની અંદર આવશે। બળ લાગતું હોય જ્યાં સુધી ટૂંકમાં બોલ છે ને બેટને અડી ગયેલો હોય ત્યાં સુધી બળ લાગતું હોય ને એ સમય એટલે આવું સૂક્ષ્મ સમય મળશે સેકન્ડનો ઘણો નાનો ભાગ મળશે કારણ કે અથડાઈને સીધો પાછો ફેંકાઈ જવાનો હોય એટલે બોલ વડે જેટલો સમય બેટ ઉપર બળ લાગે એ સમય એટલે બળ લાગવાનો સમય જોતો હોય તો આ ડી ટી તમારે મેળવવાનું છે એટલે આ સૂત્રની મદદથી એમસીક્યુ થાય। પણ પહેલાં સમજી લઈએ એમાં આ પીચ પછી આ જગ્યા ઉપર એક બોલર આ જગ્યા ઉપર છે એક બેટ્સમેન બરાબર લખી નાખું એટલે પ્રશ્ન ન થાય આ શું છે અહીંયા બોલર અને આ શું છે તો કે બેટ્સમેન હાલો અહીંથી હે ને આ બોલર છે એ દડો ફેંકશે કેટલા વ્યક્તિ આની તરફ આવશે બેટ્સમેન તરફ એ જી બેટ્સમેન તરફ જેટલા વ્યક્તિ આવે છે બોલર જ ફેંકેલો એટલે પોતાના તરફ 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતા એટલે બેટ્સમેનને એવું દેખાય પોતાના તરફ આવતો એટલે ફેંકો છે બોલરે તો આનો વેગ શરૂઆતનો કેટલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ અને એનું દળ કેટલું છે તો કે 0.15 કિલોગ્રામ બરાબર એમાં ગ્રામમાં આપ્યું છે મેં કિલોગ્રામમાં ફેરવી નાખ્યું છે। વેગથી આવતા 150 ગ્રામ દળના બોલને બેટ્સમેન એટલે બોલ આવેલો હશે આમ પોતાના તરફ બેટ્સમેન 480 ન્યૂટન જેટલા બળથી એવી રીતના ફટકારે છે કે જેથી બોલ પોતાની ગતિની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં હાલો અહીંથી બોલ શું કરશે વિરુદ્ધ દિશામાં વેગ બદલી ગયો છે ને કેટલો વેગ થઈ ગયો 20 મીટર પ્રતિ સેકન્ડ દળમાં કાંઈ ફેરફાર નહીં થાય દળ 0.15 કિલોગ્રામ જ કે ફટકો મારી એટલે કે 50 ગ્રામ દળ ઘટીને જ જવાનું એનું બરાબર દળ એમને જ રહે એટલે એમાં 1-2 કર્યું નથી તો બળ આ બાજુ જ લાગ્યું હોય ને 480 ન્યૂટનનું એમાં બળ લાગે છે ઓ બરાબર છે 480 ન્યૂટનનું બળ લાગે છે તો જે દિશામાં બળ લાગે એ જ દિશામાં દડો જાય તો તમને એમ કીધું કે જે દિશામાંથી દડો આવતો તો એની ગતિની વિરુદ્ધ દિશામાં દડો જાય તો એનો મતલબ એમ કે એ જ દિશામાં બળ લાગતું બરાબર 480 ન્યૂટનનું તો
બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય ગણો એટલે જ્યાં સુધી ટૂંકમાં બેટ અને બોલ અડી ગયેલો હોય ત્યાં સુધી જે દડા વડે બળ લાગતો હોય બળ માટેનો સમય ડીટીઆની ગણતરી કરવાની. હવે એની અંદર આ વિરુદ્ધ દિશા થઈ, હું આ દિશા હે ને એ પ્લસ લઈ લઈશ તો આ દિશા શું આવશે? માઇનસ. કારણ કે આ વેગ તમે પ્લસ લ્યો ને તો આ માઇનસ લેવો પડે, જો આ પ્લસ લ્યો તો આ કેવો લેવો પડશે? માઇનસ. તો સૂત્ર એ નક્કી જ છે, જો એમાં વેગમાન જેવું જ દેખાય છે, શરૂઆતનું વેગમાન છે, અંતિમ વેગમાન છે, બળ છે અને સમય છે. આખી આકૃતિ મેં પૂરી કરી, વેગમાન બળ અને સમય દેખાય તો આ સૂત્રની મદદથી સમય મળી જાય. એમાં વેગમાન બળ અને સમય છે અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પણ એ જોવું આપણે એમસીક્યુ સદિશમાં ગણશું અદિશમાં ગણશું. અત્યારે એક જ રેખા ઉપર ગતિ છે, પહેલાં દડો આમ જઈશ પછી આમ જઈશ, એક જ રેખા ઉપર હોય તો આ ગણતરી તમારે અદિશમાં કરવી હોય તોય હાલે, સદિશમાં કરવી હોય તોય હાલે. એક રેખા ઉપરની ગતિ ના હોય તો એ ગણતરી ફરજિયાત શેમાં કરવી જોઈએ? તમારે સદિશમાં કરવી પડે. તો અત્યારે હું અદિશમાં જ કરીશ, આપણને તે જ સરળ પડશે. બરાબર. તો એફ બરાબર સૂત્ર શું મૂકશો? તો કે ડીપીના છેદમાં ડીટી. હાલો બળ તો મારી આગળ છે, અહીંયા ડીપી એટલે શું આવશે? વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અને સમય તો ગણવાનો છે, હજી કિંમત નથી મૂકતો. અહીં અંતિમ વેગમાન એટલે એમ વી ટુ, પ્રારંભિક વેગમાન એટલે એમ વી વન, બધી કિંમત લગભગ મારા આગળ છે જ અને સમય ગણવાનો. હાલો બળ કેટલું ગણી લઉં? 480. આ બાજુનું બધું પ્લસ લીધું છો એટલે આ બાજુ આ બળ છે પ્લસ. હાલો એમ સામાન્ય જ કાઢી લઉં, એમ 0.15, તો કાઉન્સમાં કેટલું વધશે હવે? અહીં વી ટુ, હાલો એ 20 પ્લસ. પછી આ માઇનસ વી વન, વી વન કેટલું મૂકશો? માઇનસ 12. આ ધ્યાન રાખજો અહીંયા, નકર દાખલાની ગણતરી આખી ખોટી પડશે. વળી આ પ્લસ લઈને મૂકી દેવો ને તો અત્યારે ટૂંકમાં 30 થઈશ મારે, અને તમારે પછી 8 થાય. પછી ગણતરી કરો તો વિકલ્પ આવે તો એ પાછો આપવો હોય અને ખોટો જ હોય. બરાબર. આ દિશામાં બધું પ્લસ મૂકો તો વિરુદ્ધ દિશાનું બધું માઇનસ મૂકવું જો, અને આ પ્લસ મૂકવું હોત તમે અહીંયા તો આ કેવું મૂકત? તો આ માઇનસ કરો. અને છેદમાં સમય આવશે ડીટી. તો આ 480 અહીંયા 0.15 આ કેટલા આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે 32, સોરી 30 નહીં પણ 32, અને છેદમાં ડીટી. આનું સાદુરૂપ આપશો એટલે ડીટી બરાબર મળશે 0.01 સેકન્ડ. આપણો જવાબ અને 38મો એમસીક્યુ અહીંયા પૂરો.